આપણે આગળના લેશનની અંદર થઈ ગયા ખોરાક ત્યાંથી મળે એટલે ખોરાકના પ્રાપ્તિ સ્ત્રોતો અને ખોરાક કયો કેવો હોવો જોઈએ એના વિશે તમે માહિતી મેળવી. તો હવે આપણે ધોરણ છ ચેપ્ટર નંબર બે જે આહારના ઘટકો વિશે અભ્યાસ કરીશું એટલે જે આહારમાં રહેલા ઘટકો છે એ ઘટકો અંગેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ. એટલે કે આ પ્રકરણમાં આપણે જે વાત કરી કે ખોરાક વિશેની માહિતી પણ આગળ ચેપ્ટરમાં ભણી ગયા છે, હવે પ્રકરણમાં ખોરાકના મુખ્ય ઘટકો વિશે માહિતી મેળવીશું. એટલે ખોરાક તમે ખાવ છો પણ એમાં કયા કયા ઘટકો રહેલા છે એની માહિતી તમે સરસ રીતે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો. આપણે દરરોજ જે જે ખોરાક ખાઈએ છીએ ને તેમાં ઘણી વિવિધતા જોવા મળે છે અને સાથે સાથે તમે જુઓ છો કે અલગ અલગ ખોરાક જે હોય એમાં અલગ અલગ મિનરલ્સ વિટામિન પોષક તત્વો ખનિજ તત્વો રહેલા હોય છે. એટલે આપણે રોજ ખોરાક એક સરખો ખાવો નહીં પણ ખોરાકમાં શું હોવી જોઈએ વિવિધતા હોવી જોઈએ. સાથે સાથે બીજું એક વાત કે જે ભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે, ભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થોમાં જે ખોરાક બનાવવામાં આવે છે ત્યારે અંદર જે ખોરાક બનાવતી વખતે અલગ અલગ તૈયારી ઘટકો હોય છે. તમે જુઓ છો દરેક પ્રકારની વાનગી એક અથવા વધારે પ્રકારની સામગ્રી જે ઘટકો બને છે એ આપણે વનસ્પતિ કે પ્રાણીઓમાંથી બનેલી હોય છે. એ જ મેં હમણાં જ કહ્યું કે તમારે ઘરે કોઈ વાનગી બનતી હોય તો તમારે જોઈ શકશો અવલોકન કરશો બરાબર એની વાત છે. સાથે સાથે પોષક દ્રવ્ય, પોષક દ્રવ્ય કોને કહીશું કે આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો છે જેને આપણે પોષક દ્રવ્ય કહીએ છીએ. આપણા આહારના મુખ્ય દ્રવ્ય જોઈએ હમણાં જ પ્રમાણે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન ચરબી વિટામિન તેમજ ખનિજ સ્તરો છે. આ ઉપરાંત આહારમાં પાચક રેશાઓ તથા પાણી પણ સામેલ છે જેની આપણા શરીરને શું છે આવશ્યક છે. તો આપણે જોઈએ સૌ પ્રથમ કાર્બોહાઈડ્રેટનું પરીક્ષણ એટલે કે કાર્બોહાઈડ્રેટ છે એનું કેવી રીતે ખબર પડે એના વિશેની માહિતી આપણે એની માહિતી મેળવીશું. સાથે સાથે કાર્બોહાઈડ્રેટ કયા આહારની અંદર કાર્બોહાઈડ્રેટ જેવો ઘટક રહેલો છે એટલે કે આપણે સામાન્ય રીતે તમે જોશો કે ચોખા બટાટા શક્કરિયા આવા જે ખાદ્ય પદાર્થો છે એ ખાદ્ય પદાર્થની અંદર કાર્બોહાઈડ્રેટ રહેલો છે. પછી એને એમાંથી એક બટાકા પસંદ કરો, પસંદ કર્યા બાદ કોઈ ચપ્પા વડે બટાકાનો એક શું કરશો ટુકડો કરો, ટુકડો કરીને એમાંથી એક નાનો ભાગ લઈ તેને એક ડીશની અંદર મૂકો. ડીશમાં મૂક્યા બાદ અમારી પાસે આરોગ્ય બરાબર એ આરોગ્ય એક ડ્રોપ ક્યાં મૂકશો જે બટાકાના ટુકડા ઉપર તો શું જોવા મળશે શું અવલોકન થશે એ અવલોકન તમે જોશો તેમાં રંગ પરિવર્તન થશે. બટાકાનો રંગ કાળો ભૂખો થાય છે એટલે કે સાબિત થઈ શક્યું કે શું કે બટાકાની અંદર સ્ટાર્ચની હાજરી છે બરાબર. એવી રીતે પ્રોટીનનું પરીક્ષણ જોઈશું. પ્રોટીનની પરીક્ષણમાં થોડા શું લેશો મગ લો અને તેને શું કરી નાખો કોઈની મદદથી ભૂખો કરી નાખો પાવડર ફોર્મ પર અને આ પાવડરથી થોડો પાવડર એક કષ્ટનળીની અંદર તમારે લેવાનું છે. કષ્ટનળીની અંદર નાખ્યા બાદ હવે થોડા પાણીના ટીપા એડ કરો એટલે કે કષ્ટનળીની અંદર થોડું પાણી ઉભી રાખશે. ત્યારબાદ કષ્ટનળીની અંદર ડ્રોપરની મદદથી બે ટીપા કોપર સલ્ફેટ એટલે કે મોર ખૂટું ઉમેરો તેમાં રંગ પરિવર્તન પણ જોવા મળશે. શું જોવા મળ્યું કે અહીંયા પરિવર્તન થયું અહીંયા અવલોકન થયું. શું અવલોકન થયું કે અવલોકન બાદ તમે જાણ્યું જોશો કે અહીંયા તમને કશ્મીરી બરાબર ભલાવો અને થોડા સમય બાદ સ્થિર રહેવા દે તેમાં પાવડર જે રંગ છે એનું અવલોકન કરવાનું છે. શું થાય છે તો જો શું થાય છે એમાં રંગ પરિવર્તન થશે એટલે એમાં જે પદાર્થ છે એમાં પદાર્થ કેવા રંગ બને છે
એમાં બધા બ્લુ રંગનો બને છે. કેવા રંગનો બને છે? ભૂરા રંગનો બની જશે. એટલે કે રંગ પરિવર્તન થશે. એટલે શું દર્શાવે છે? જાંબલી રંગનો ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી દર્શાવે છે. સમજ્યા? હવે ચરબી માટેનું પરીક્ષણ જોઈએ.